જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા બધા તમારું સ્વાગત છે અભિષેક એજ્યુકેશન ગુજરાત નામની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે એસપીના મોસ્ટ આઈએમપી સવાલોનો ભાગ બે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જેમ ધોરણ દસમાં આવવા માટે ધોરણ નવ પાસ કરવું પડે તેમ તમને આમાં આવવા માટે એ પહેલો વિડીયો જોવો પડશે બરાબર એમાં પણ બહુ મોસ્ટ આઈએમપી સવાલો હતા જોકે તમે તો માસ પ્રમોશનવાળા બરોબર ધોરણ દસ પાસ નહોતું કરી અગિયારમાં આવ્યા ઓકે એની વેઝ તો આજે આપણે વિભાગ બેમાં એસપીમાં વિભાગ બેમાં ચેપ્ટર એક સેક્રેટરીનો અર્થ અને એના પ્રકારોનો મોસ્ટ ટાઈમ બી સવાલ આપીશ તમને એવા સવાલ કે તમને એ જ એક્ઝામમાં જોવા મળશે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં છે સેક્રેટરી એટલે શું સેક્રેટરીનો અર્થ છે બરાબર ઓબ્વિયસ વાત છે આ જે એના નામ પરથી છે તો આ મોસ્ટમાં મોસ્ટ એમપી સવાલ તમે ઘણી દેજો બરોબર સેક્રેટરી એટલે શું એટલે કોઈના અન્ય વ્યક્તિ વધી લખવાનું કામ કરે થોડાક અંશે વ્યક્તિઓ મંડળીઓ કોર્પોરેશન સંસ્થાઓ માટે પત્ર વ્યવહાર કરવા માહિતી આપે એ કરતો નથી પણ માહિતી આપે તેમજ વિવિધ પ્રકારના ધંધાકીય વ્યવહારો કરે એને સેક્રેટરી કહેવાય બરોબર અને આ એના લક્ષણો છે પાંચ છે અને એ એકદમ ઇઝીમાં ઇઝી લક્ષણો છે બરાબર પાંચ છે કયા કયા છે તો જો સેક્રેટરી યોગ્ય લાયકાત બરોબર આજે કોઈ એમને સેક્રેટરી હોય નહીં એને યોગ્ય લાયકાત હોવી જરૂરી છે જેના બધી કાર્ય કરે છે તેની અંગત બાબતો રહસ્યો બધાને ગુપ્ત રાખે છે એને જે કામ સોંપવામાં આવે ચોક્સાઈ પૂરો કરે એવું થાય કે દબાણ ખાતો આવતીકાલે કરીશું નહીં ઓકે જે કામ આપે એ ચોક્સાઈ કરે એની કોઈ સત્તા હોતી નથી પણ એને સત્તા આપી શકાય છે કઈ રીતે આપી શકાય તો એનો બોસ એને સત્તા આપી શકે છે અને આની જીવંત વ્યક્તિની જ બરાબર મતલબ અહીંયા રોબોટની ચોક્કસ વાત કરવામાં આવી છે કે રોબોટ એ સેક્રેટરી બની શકે નહીં કોઈ એક જીવંત વ્યક્તિની નિમણૂક સેક્રેટરી તરીકે થઈ શકે હવે આ બે સવાલો થઈ ગયા આ બે માર્ક્સ કે ત્રણ માર્ક્સમાં આ સવાલો હતા હવે જે આવશે ને આ જો સેક્રેટરીના પ્રકારો વિસ્તૃત ચર્ચો બરાબર જેમાં આપણા આ છ જે છે પ્રકાર હવે આમાંથી એક બે ત્રણ ચાર પાંચ છ સવાલો ગણી લેવાના નાના નાના કયા કયા બે માર્ક્સ બે માર્ક્સ પછી આ કંપની સેક્રેટરી ત્રણ માર્ક્સ બે માર્ક્સ બે માર્ક્સ બે માર્ક્સ આ ત્રણ માર્ક્સ ઓકે તો આ રીતે તમારા નાના નાના કરીને બધા સવાલો આવી જાય એમાં બરાબર અને મોટો સવાલ પૂછવો હોય તો એવી રીતે હોય કે સેક્રેટરીના પ્રકારો લખી કોઈ પણ બે સેક્રેટરી વિશે તમારે વિસ્તૃત જણાવવાનું તો ઇટ મે બી પોસિબલ મોટામાં પણ આવી રીતે પૂછી શકે છે ચાલો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો આગળ જવાની તો આગળ શું કહે છે ખાનગી સેક્રેટરી જો પહેલાં તો જોઈ લઈએ કે ભાઈ શું છે આ કે ભાઈ ખાનગી સેક્રેટરી રાજકીય સેક્રેટરી કંપની સેક્રેટરી રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી વિભાગીય સેક્રેટરી અને મંડળના સેક્રેટરી હવે જો આ નામ યાદ ના રહે ને તો એના વિશે વિસ્તૃત હવે કોઈપણ વસ્તુને યાદ રાખવી ને તો એની અંદર ડીપમાં જતું રહેવાય તો એ આરામથી ઉપરની વસ્તુ યાદ રહી જાય બરાબર તો આ છે ખાનગી સેક્રેટરી વિશેની માહિતી બરાબર કે જેને આપણે પીએ પણ કહીએ છીએ બરાબર કેટલીક વાર પર્સનલ અસિસ્ટન્ટ બરોબર અને આ ખાનગી સેક્રેટરી જે છે એ કેટલીક વાર આને અંગત સચિવ રહસ્યમયવાદી સચિવ કહે છે હવે આ કોણ કોણ રાખે તો કે જે ખાનગી સેક્રેટરી પોતાના ઉપરી અધિકારી વતી શું કામ કરે તો તેમજ ટેલિફોન કરે અને ધંધાને લગતા વ્યવહારો કરે અને વર્તમાન સમયમાં જે મોટા મોટા ફિલ્મ કલાકારો હોય ઉદ્યોગપતિઓ હોય બરાબર તેમજ રાજકીય નેતા હોય તે ખાનગી સેક્રેટરી રાખે છે બરોબર અને આની નિમણૂક ખાસ કરીને જોજો નિમણૂક આની ડોક્ટર વકીલ તથા સીએ કરે છે ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ રાજકીય સેક્રેટરી એકદમ ઈઝી કે ભાઈ પશ્ચિમના દેશોમાં જ્યાં રાષ્ટ્રપ્રમુખને લોકો દ્વારા ચૂંટી લેવામાં આવે છે ત્યારે આ રાષ્ટ્ર આ ચૂંટાયેલા પ્રમુખની એક સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે કે આ સેક્રેટરીની નિમણૂક ખાતાવાર કરવામાં આવે છે આથી આ સેક્રેટરીને ખાતાવાર સેક્રેટરી અથવા ખાતાના સેક્રેટરી તરીકે પણ ઓળખવામાં આવે છે ઓકે હવે જો આગળ કંપની સેક્રેટરી જો અહીંયા મેં મોસ્ટ એમ્પી કપાઈ ગયું છે મેં અહીંયા મોસ્ટ એમ્પી લખ્યું પણ હતું એકદમ ઇઝી અને મોટું છે મતલબ તમે પોતાના હિસાબે લખી પણ શકો એકદમ ઈઝી છે કંપની સેક્રેટરી કશું જ નથી એની અંદર કે નવી કંપની ધારો બે હજાર તેર મુજબ કે જે કંપનીની ખાલી આ પાંચ કરોડથી વધુ રહી હોય ને મૂડી બરાબર ભરપાઈ થયેલી મૂડી બરાબર એ પાંચ કરોડથી વધુ હોય તો તે કંપનીમાં સેક્રેટરી નિમણૂંક કરવી ફરજિયાત છે સેક્રેટરી જે છે એ અગત્યનું સ્થાન ધરાવે છે કંપની ધારા મુજબ કાયદેસરની કૃત્રિમ અસ્તિત્વ ધરાવે છે એકાઉન્ટ ભણ્યા બરાબર એમાં એવું જ હતું ને કાયદેસરનું કૃત્રિમ અસ્તિત્વ એટલે આનું કાયદેસરનું અસ્તિત્વ આવે છે હવે માલિક અને કંપની બંને જુદા જુદા હોય માલિકા અને કંપની બંને જુદા જુદા હોય હવે કંપનીનું સંચાલક સંચાલન મંડળ છે તો શું હવે આ કંપની સેક્રેટરીનો મહત્વ છે કારણ કે તેની જે નીતિ નિયમોને ધારાકીય જોગવાઈ છે એનું પાલન કરે છે હવે આવી ગઈ એની વ્યાખ્યા કે કંપનીના વહીવટી સોરી કંપનીનો વહીવટ નીતિ નિયમો અને ધારાકીય જોગવાઈ અનુસાર થાય કાર્યક્ષમ રીતે થાય તે માટે એક સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે એક અધિકારીની નિમણૂક કરવામાં આવે છે જેને કંપની સેક્રેટરી કહે છે અને આ આ EMP ખરી જોઈ લેજો કે ભાઈ સંચાલક મંડળ આની નિમણૂક કરે છે એ કશું જ નથી એ કંપનીનો કર્મચારી છે બરોબર અને સંચાલક મંડળ જે આદેશ આપે તેનો અમલ કરે છે એની પાસે કોઈ સત્તા અંત હોતી નથી પરંતુ સંચાલક મંડળ દ્વારા સત્તા આપવામાં આવે છે ઓકે અને કંપની સેક્રેટરી મુખ્ય બે પ્રકાર સામાન્ય વહીવટી આ તમને સમજાવતો નથી તમે અહીંયા જોઈ શકો છો ખાલી એના કાર્યો લખેલા છે સામાન્યમાં શેર બહાર પાડવા બરોબર કોઈ વિશે પત્ર વ્યવહાર કરવો ડિબેન્ચર બહાર પાડવા શેરની જપ્તી કરવી શેરની વહેંચણી કરવી તથા શેરની અદલા બદલી કરવી બરોબર અને પછી કોઈ સભ્યને નોટિસ આપવું બરાબર એવું જ કંઈક છે કંઈ ખાસ નથી વહીવટી સેક્રેટરીઓ તો મોટા કામ કરે કઈ રીતે કોઈ વ્યક્તિની નિમણૂક કરે એની પસંદગી કરે બરાબર સંચાલક મંડળને પાછું શું કરે કે ભાઈ નવા નીતિ નિયમો ઘડવા માટે માર્ગદર્શન આપે બરાબર કોઈની સાથે કરાર કરી શકે બરાબર હિસાબો ઉપર દેખરેખ રાખે અને બસ એવું જ છે ખાતા ઉપર ધ્યાન રાખે બસ બીજું કશું નથી રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી જે વિદેશમાં આપણને જોવા જોવા મળે તમે વાંચી શકો છો એકદમ ઈઝી માં ઈઝી છે વિભાગીય સેક્રેટરી બરોબર આ પાંચમો પ્રકાર છે જેની અહીંયા તમને ડિટેલ જોવા મળે છે હું તમને સમજાવતો નથી વિડીયો મોટો થઈ જશે રાઈટ ઓકે મંડળના સેક્રેટરી મંડળના સેક્રેટરીમાં આ પાછા છ સેક્રેટરીનો સમાવેશ થાય વિદ્યાર્થી મંડળના સેક્રેટરી ક્લબના સેક્રેટરી શૈક્ષણિક સંસ્થા એટલે કે આપણી અમદાવાદમાં જો તમે જાણતા હોય તો એલન કરીને છે અને આકાશ કરીને છે જેમની એડ પણ આવતી હોય છે બરાબર પછી મજૂર મંડળના સેક્રેટરી વ્યાપારી મંડળના સેક્રેટરી અને સહકારી મંડળના સેક્રેટરી બરાબર એના વિશે પોતાના હિસાબે જો તમે વાંચશો તો તમને એકદમ ખબર પડી જશે અહીંયા જીએસ એટલે જનરલ સેક્રેટરી થશે અને એલ આર એટલે લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ થશે બરાબર જીએસ એટલે જનરલ સેક્રેટરીમાં એટલે બોયસમાં જે વિદ્યાર્થી હોય એ સેક્રેટરી બને તો એને જીએસ કહેવાય અને લેડીઝ એટલે કે ગર્લમાં કોઈ વિદ્યાર્થી વિદ્યાર્થીની બને સેક્રેટરી વિદ્યાર્થી મંડળનું તો એને એલ આર કહેવાય ઓકે ભાઈ ક્લબના સેક્રેટરી છે પછી આપણા જો અહીંયા મેં તમને લખ્યું ને શૈક્ષણિક દિલ્હી કોટા અમદાવાદ જેવા મોટા શહેરોમાં શૈક્ષણિક સંસ્થાનો વિધુ સોરી વિશાળ સંકુલ ઊભું કરવામાં આવે છે અને તેનું સંચાલન કરવા માટે સેક્રેટરી નિમણૂક કરે છે મજૂર મંડળના સેક્રેટરી બરોબર અને આમાં મજૂર મંડળમાં સૌથી પહેલાં આ જ એક મોસ્ટ એમપી સવાલ છે કે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી વીપી ગૌરીએ ઓગણીસો બાણુંમાં અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘની સ્થાપના કરી હતી બરાબર ખ ખાલી આટલું આમાં થોડું યાદ રાખવાનું છે બાકી તો બધું જ ઇઝી છે તો વિદ્યાર્થી મિત્રો આમાં થયા તમારા ખાલી ત્રણ સવાલ બરાબર પણ એ ત્રણ સવાલને આધારે તમારું આખું ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું ઓકે તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગે વિડીયો જો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ ધ ચેનલ મળી નેક્સ્ટ વિડીયોમાં આની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળશે એના પહેલા ભાગની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળશે બરોબર તો મળી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ